નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ પીયુ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરવો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ છ સામાજિક વિજ્ઞાન જે નવી સ્વાધ્યન પોથી આવેલી છે તેની અંદર પાંચ છે દસમો પૃથ્વીના આવરણો વિદ્યાર્થી મિત્રો બીજી માહિતી આપી દઉં આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે અથવા તમે લખેલું છે તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો તેમજ વિદ્યાર્થી મિત્રો ધોરણ છના દરેક વિષયના સ્વાધ્યન પોથીના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લે લિસ્ટ લિંક આપેલી છે તેના ઉપરથી તમે મેળવી શકશો તો ચાલો જોઈએ પ્રશ્ન પહેલો છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં લખવાનો છે પહેલાંમાં એ બીજામાં સી ત્રીજામાં ડી ચોથામાં ડી પાંચમામાં સી છઠ્ઠામાં સી સાતમામાં બી આવશે ત્યાર પછી આઠ નંબરમાં એ આવશે ત્યાર પછી બીજો પ્રશ્ન આવે છે કે ભાઈ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરવાની પહેલામાં માટી બીજામાં મેઘમાં ત્રીજામાં વરસાદ ચોથામાં કાર્બન મોનોક્સાઇડ અને પાંચમામાં ઓક્સિજન આવશે ત્યાર પછી છે ખરા ખોટા વિધાનો પહેલું ખોટું બીજું ખોટું ત્રીજું ખોટું ચોથું ખરું અને પાંચમું ખરું આવશે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી પ્રશ્ન ત્રીજો બંધ બેસતા જોડકા રચો તો તેમાં પહેલામાં બી બીજામાં એ ત્રીજામાં સી અને ચોથામાં ડી આવશે મને ઓળખો તો પહેલામાં વાતાવરણ બીજામાં જલાવરણ ત્રીજામાં જીવાવરણ અને ચોથામાં મુદ્દાવરણ આવશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ચાર એ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો તો પેલું છે જલાવરણ શેનું બનેલું છે તો જલાવરણ છે મુખ્યત્વે મહાસાગરો ઉપસાગરો સરોવરો તળાવો નદીઓ વગેરેનું બનેલું છે બીજું છે વાતાવરણમાં મુખ્ય ક્યાં કયા વાયુઓ છે તો વાતાવરણમાં નાઇટ્રોજન ઓક્સિજન ઓઝોન કાર્બન ડાયોક્સાઇડ વગેરે મુખ્ય વાયુઓ છે વિદ્યાર્થી મિત્રો હું માત્ર અમુક જવાબ જ એટલા માટે બોલું છું કે તમે લખવા લખેલું છે ચેક કરવા માટે ઉપયોગ કરો છો એટલા માટે ત્રીજો પ્રશ્ન છે જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે તો જવાબ છે જીવસૃષ્ટિમાં મનુષ્યો વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે તમે વિદ્યાર્થી મિત્રો સરસ રીતે આ એકમ શીખી જ ગયા છો તેના જવાબો તમને આવડે જ છે પણ ચેક કરી લેજો પ્રશ્ન ચોથો છે સૌર પરિવારમાં એક સભ્ય તરીકે પૃથ્વીની વિશેષતા જણાવો તો જવાબ છે તમામ સજીવ સૃષ્ટિનો જીવવા માટે જરૂરી તાપમાન પાણી અને હવા એકમાત્ર પૃથ્વી પર જ છે પાંચ નંબરનો પ્રશ્ન છે પૃથ્વીનો પોપડો કયા કારણથી ફાટી જતો નથી આગ ગરમી અને દબાણ જેવા વિરોધી બળો અને સમતુલા જળવાઈ રહેતી હોવાથી પોપડો ફાટતો નથી છઠ્ઠો પ્રશ્ન છે વાતાવરણનો કયો વાયુ ઓક્સિજન વાયુના જલદપણાને મંદ કરે છે ઓક્સિજન વાયુના જલદપણાને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તે મંદ કરે છે સાત નંબરનો પ્રશ્ન છે વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ કઈ રીતે સારે છે તો જવાબ છે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી ઉલ્કા સળગી ઉઠે છે આ રીતે વાતાવરણમાં પૃથ્વી માટે ઢાલરૂપ છે એટલે કે જ્યારે કોઈ અવકાશીય ગ્રહ કે અવકાશીય પદાર્થ આપણા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના સંપર્કમાં આવતા તે એકદમ સળગી ઉઠે છે એટલે કે એ આપણા પૃથ્વી ઉપર આવતું નથી આઠ નંબરનો પ્રશ્ન છે વાતાવરણમાં રહેલા રચકણો કઈ કઈ રીતે ઉપયોગી છે વાતાવરણમાં રહેલા રચકણો સૂર્યપ્રકાશ સોમેર ફેલાવવાનું કારણ કાર્ય કરે છે તેથી સૂર્યોદય વખતે એકાએક અજવાળું કે એકાએક અસ્ત થઈ જતું નથી અંધારું થતું નથી ત્યાર પછી છે નીચે આપેલા પારિભાષિક શબ્દો સમજાવો તો મૃદાવરણ તો મૃદાવરણ એટલે માટીનું આવરણ પૃથ્વીની સપાટી પરના ભૂભાગ્યોને મૃદાવરણ કહેવામાં આવે છે જલાવરણ તો પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા ભાગને જલાવરણ કહે છે તેમાં મહાસાગરો સમુદ્રો તળાવોને સ સમાવેશ થાય છે ત્યાર પછી છે વાતાવરણ પૃથ્વીની સપાટી લગભગ આઠસોથી એક હજાર કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા વાયુના આવરણને વાતાવરણ કહે છે ત્યાર પછી આવે છે જીવાવરણ મૃદાવરણ વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ છે તેને જીવાવરણ કહેવામાં આવે છે એટલે કે જ્યાં જીવ અસ્તિત્વ છે જીવ રહે છે તેને જીવાવરણ કહે છે ત્યાર પછી છે પ્રદૂષણ મનુષ્ય દ્વારા થતી કોઈપણ એવી પ્રવૃત્તિ કે જે પર્યાવરણ માટે અનિચ્છનીય હોય તેને પ્રદૂષણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી જે પ્રશ્ન પાંચમો એ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખવાના છે માનવીની કઈ પ્રવૃત્તિઓ દ્વારા પાણી પાણી પ્રદૂષિત થાય છે ફેક્ટરીઓના કેમિકલયુક્ત ગંદા પાણીનો નિકાલ કરવાથી દરિયામાં પેટ્રોલિયમ લઈને જતા વાહનોના ડૂબી જવાથી આવા તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પાણી પ્રદૂષિત થવાના કારણો છે પણ અહીંયા આપણે બે જ મુદ્દાઓ દીધા છે ત્યાર પછી વાતાવરણને પ્રદૂષિત મુક્ત કરવા ક્યાં ક્યાં કાર્ય કરવા જોઈએ તો વધારે વૃક્ષો વાવવા જોઈએ ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ જે વસ્તુ ફરીથી ઉપયોગમાં લઈ શકાતી હોય તેને રિસાયકલ કરવી જોઈએ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે પૃથ્વી વિશે તમે શું જાણો છો જવાબ છે આપણી પૃથ્વી સૌર પરિવારનો અજોડ ગ્રહ છે સૌર પરિવારમાં તમામ સજીવ સૃષ્ટિને જરૂરી અનુકૂળ તાપમાન પાણી અને હવા એકમાત્ર પૃથ્વી પર જ છે આ બધી અનુકૂળતાઓ પૃથ્વીને મળેલી અમૂલ્ય ભેટ છે પ્રશ્ન છે માનવ જીવનમાં મૃદાવરણ શું શું મહત્વનું છે તો આપણા ઘર પાણી ખેતી ઉદ્યોગ બધું જ મૃદાવરણ પર આવેલું છે મૃદાવરણમાંથી આપણને ખનીજો અને ખનીજ તેલ મળે છે આહારથી માંડીને આવાસ એટલે મૃદાવરણ પાંચ નંબરનું પ્રશ્ન છે ભૂમિ પ્રદૂષિત ન થાય તે માટે તમે કઈ રીતે ફાળો આપી શકો તો જવાબ છે કચરો જમીન પર ગમે ત્યાં ફેંકવો જોઈએ નહીં ખેતરોમાં રાસાયણિક જંતુનાશક અને ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ અને પ્લાસ્ટિકનો ઉપયોગ પણ ઘટાડવો જોઈએ ત્યાર પછી છે ટૂંક નોંધ વાતાવરણનું મહત્વ તો અહીંયા વાતાવરણનું મહત્વ આપણે જોઈએ ઓઝોન વાયુ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વી પરથી સજીવ સૃષ્ટિને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે બીજું છે વાતાવરણમાં રહેલ રચકણો પૃથ્વી પર પડતા સૂર્યપ્રકાશને સોમેર ફેલાવે છે રચકણો વાદળા બનાવવા પણ મદદરૂપ થાય છે ત્રીજું છે આપણે વાતાવરણના લીધે અવાજ સાંભળી શકીએ છીએ ચોથું છે વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશીય પદાર્થ સળગી ઉઠ નાશ પામે છે આમ વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે ત્યાર પછી આગળનો પ્રશ્ન છે કોષમાં આપેલા વિગતોનું મૃદાવરણ જલાવરણ વાતાવરણને જીવાવરણમાં વર્ગીકરણ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો મૃદાવરણમાં રણ પ્રદેશ ખીણ પ્રદેશ પર્વત અને મેદાનો જલાવરણમાં તળાવ નદી મહાસાગરો સરોવર વાતાવરણમાં વાદળ ઓક્સિજન ધુમાડો અને વાયુ જીવાવરણમાં પ્રાણીઓ માછલી વનસ્પતિ અને વૃક્ષો આવશે ત્યાર પછી છે પાઠ્યપુસ્તકના પાના નંબર સત્યોતેર અને બાર પોઈન્ટ અગિયારના રાજકીય નકશાની મદદથી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે વિદ્યાર્થી મિત્રો તો મેં અહીંયા પાઠ્યપુસ્તકના પાના નંબર સત્યોતેર ઉપરથી તમને જવાબ અહીંયા લખી અને બતાવેલા છે તમે પણ લખેલા હશે ચેક કરી લેજો ત્યાર પછીનો પ્રશ્ન આવે છે સાત નંબરો તો આજુબાજુના પ્રદૂષણ ફેલાવી બાબતો નહોતી તેમના પ્રદૂષણમાંથી માત્રા ઓછી કરવાના ઉપાયો લખવાના છે તો અહીંયા છે કે વાહનોમાં ધુમાડાથી પ્રદૂષણ ફેલાય છે જો લોકો ખાનગી વાહનોને બદલે જાહેર વાહનોનો ઉપયોગ કરે તો પ્રદૂષણ ઘટે છે ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણી જળવા જળાશયોમાં જાય છે હવાથી પાણીનું પ્રદૂષણ થાય છે આ આવા પ્રદૂષિત પાણીને શુદ્ધિકરણ કર્યા બાદ જ જળાશયમાં છોડવા જોઈએ જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને હજી સુધી જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબ્સ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને એ નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો હાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે મળીશું આગળના એકમની અંદર આવજો